સરકારની જાહેરાત છતાં ઢોર ઠાકરને હજુ સબસિડીની રકમ ચૂકવવામાં આવી નથી. રાપર દ્વારા આવેદન પત્ર. હવે જો રાપર તેમાં પ્રતિનિધિ વિસ્તૃત થવા, રાપર તાલુકા પાંચ રાપર અને ગૌશાળા ફેડરેશન તરફથી આજરોજ મામલતદારને સબસિડી માટે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાપર જીવદયા મંડળ પાંજરાપોળના પ્રમુખ વિપુલ મહેતા, મંત્રી કિરીતિ મોરબિયા, જયસુખ ઘોડા, ખીમ રવિભાણ, દરિયાસ્થાન ગૌશાળાના રસિકલાલ હાદવાની, નિલેશભાઈ ઠક્કર, દિનેશભાઈ ચંદે, ભરતભાઈ રાજદે, લાલજીભાઈ નાથાણી, દિલીપ મિરાણી, પદમપરના સાધુભાઈ રવેચીના, રઘુભાઈ જાડેજા, ત્રંબોના અશોક મારા સહિતના લોકોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. પાઠવેલ આવેદનપત્રમાં સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી સબસિડીની રકમની તે હજી સુધી મળેલ નથી. આજે ગાયોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ત્યારે તાત્કાલિક અસરથી આ સબસિડીની રકમ સરકાર ચૂકવે તેવી માગણી કરવામાં આવી હતી. અને દાતા તળાવ પાંજરાપોળના પદાધિકારીઓ દ્વારા જે ઉપવાસ આંદોલન ચલાવવામાં આવે છે તેને અનુમોદન આપતો એક ઠરાવ પણ કરવામાં આવ્યો હતો, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા વિપુલ મહેતાએ જણાવ્યું હતું. અને આપણે સહિયારા પ્રયાસથી આ રોગને જલ્દી જલ્દી નાબૂદ કરીએ અને એમાં આપણને ભગવાન મહાવીર પૂરેપૂરી શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. સાથે સાથે મુખ્યમંત્રીને પણ ફરીથી વિનંતી કરીએ છીએ કે આજે આપે 500 કરોડ રૂપિયાની દૈનિક સબસિડીની યોજના આ ચાલુ સાલના બજેટમાં જે ડિક્લેર કરી છે એ ડિક્લેર થવાથી અમને દાનનો પ્રવાહ બહુ જ ઓછો થઈ ગયો છે. તો સંસ્થાઓ અત્યારે દેવાના બોજા હેઠળ ચલાવી રહ્યા છીએ. તો આપ સાહેબને પણ નમ્ર નમ્ર વિનંતી કે આપ સાહેબ જલ્દી જલ્દી આ સબસિડીની રકમ છૂટી કરવી અને પાંજરાપોળ અને ગૌશાળાઓને જલ્દી મદદરૂપ થાઓ એવી ફરી ફરીને આપ સાહેબને વિનંતી. જય ગૌ માતા, જય મહાવીર.